એક એવો રોગ જે એક વ્યક્તિને નહીં પણ ગ્રુપમાં લઈને આવે છે, એ રોગ છે કોલેરા. ઘરમાં વ્યક્તિને કોઈ પણ તકલીફ પડે ને એટલે તરત જ એમ કે ચલો ડોક્ટર પાસે જતા આવીએ. અને એટલા માટે જ આપણે ખાસ ધ્યાન રાખીએ કે આપણું સ્વાસ્થ્ય બહુ સારું રહે એના માટે. અને અવર રાજકોટે પહેલ કરી રહ્યો છે કે તમારી સાથે એક એવો રોગ જે એક વ્યક્તિને નહીં પણ ગ્રુપમાં લઈને આવે છે, એ રોગ છે કોલેરા. એની વિસ્તારથી અમે વાત લઈને આવ્યા છીએ. હું છું આરજે કાજલ અને આજે આપણી સાથે અવર રાજકોટના સ્ટુડિયો પર છે ડોક્ટર વંદન ખાનાબાર. કેમ છો સર? હેલો. ડોક્ટર વંદનની આપણે વાત જણાવો તો એમડી છે, કન્સલ્ટન્ટ ફિઝિશિયન છે અને ક્રિટિકલ કેર પણ ખૂબ સારી રીતે જોવે છે. તો ડોક્ટર વંદન, પહેલાં તો મારે તમને એ જાણવું છે કે રાજકોટને તમે કેવી રીતે જોવો છો, કે રાજકોટના લોકો જે ફૂડી છે, ઘણી બધી વસ્તુ એમ કેમ ચાવથી લેતા હોય છે, તમે રાજકોટને કઈ રીતે જોવો છો એ માટે? જે તમારી ટેગલાઈન છે અવર રાજકોટ, જી, એ જ એ રાજકોટને આપણે કઈ રીતે જોઈએ છે એ ડિસ્ક્રાઇબ કરી દે. અવર રાજકોટ, દુનિયાના કોઈ પણ ખૂણે ગયા હોય તો છેલ્લે રાજકોટ તો યાદ આવે જ. ફરવું કે રખડવું ગણો, તમે જમવા બાબતે ગણો, લોકો બાબતે ગણો, લોકોની મીઠાશ બાબતે ગણો. ઘણીવાર ખાસ તો જ્યારે તમે બારે ફરવા ગયા હોય ત્યારે અન્ય શહેરોમાં ગયા હોય તો આપણને લોકોની વાણી અમુક ગુજરાતના ભાગ છે કે જ્યાં થોડી મીઠી લાગે, પણ રાજકોટના લોકોની વાણી આપણને હૃદયથી મીઠી લાગે કે એ આપણને બહારે ગયા પછી અનુભવાય. ઘણીવાર રાજકોટમાં આપણને એવું લાગે કે ભાઈ રાજકોટની ભાષા થોડી રફ છે, પણ જે લોકોનો પ્રેમ છે એ બીજે ક્યાંય જોવા નથી મળતો. બીજે ક્યાંય જોવા મળે? રાજકોટના લોકો એ રાજકોટના લોકો, સાચી વાત. પણ આપણે જે રીતે, જેના માટે આજે આપણે સ્પેશિયલી આપણે રાજકોટના સ્ટુડિયો પર ભેગા થયા છે, કે વંદન સર સાથે હું વાત કરતી હતી કે અત્યારે લોહાનગરમાં જે કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે, તો કોલેરા માટે ઘણી બધી સ્ટોરીઓ બને છે કે લંડનથી આવ્યો છે અને હેન્ડપંપથી ઘણા બધા લોકોએ, એક જ વિસ્તારના લોકોએ પાણી પીધું છે અને આવું બધું ઘણી બધી સ્ટોરી છે. પણ તમે બ્રીફલી જણાવો કે શું છે એકચ્યુઅલી એ. પેલા થોડું જો હિસ્ટ્રીથી શરૂઆત કરીએ તો કોલેરાનું બેઝિક ઓરિજિન છે ઇન્ડિયામાંથી છે. ઓકે. ઇન્ડિયામાં ગંગાના ઘાટ ઉપર, કે જ્યાં આપણું ઓવરઓલ જોવા જઈએ તો સિવિલાઇઝેશન, કે જે આપણું ગેન્જીસ સિવિલાઇઝેશન છે, તો એ જે ગંગાના ઘાટ ઉપર પહેલાં જે ગામ બહેના લોકો ત્યાં જતા, અને ખાસ કરીને જ્યારે 18મી-17મી સદીમાં છે જ્યારે લોકો ત્યાં સંડાસ ને એ બધું જે બારે કરતા, એ બધું જે પોલ્યુશન થતું એને લીધે પાણીમાં રોગચાળો ફેલાતો, તો મૂળ ઓરિજિન ઇન્ડિયામાંથી થયું છે. પછી સમય જતાં લોકોની અવરજવર, બ્રિટિશર્સની અવરજવર, એને કારણે ઓવરઓલ ધીરે ધીરે દેશમાં ફેલાણું છે. અત્યારે ઇન્ડિયા કરતાં વધારે એ મહામારી મોટેભાગે આફ્રિકામાં જોવા મળે છે, પણ છતાં પણ ઇન્ડિયા અને થોડા સાઉથ ઇસ્ટ એશિયન, આપણે બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, એ બધા રિજિયન છે કે જેમાં ઘણીવાર કોલેરાનો ઉપદ્રવ વારંવાર જોવા મળતો હોય છે. જેવી રીતે તમે વાત કરી કે ગંગા ઘાટથી શરૂઆત થઈ છે, પણ જ્યાં સુધી મેં જોયું છે કે તમે કોઈ ગામડાની તમે વિઝિટ લેતા હોય કે કોઈ બીજી પણ જગ્યાએ જતા હોય, ત્યારે એટલી વ્યવસ્થાથી પેલું તંત્ર નહોતું કે ભાઈ અહીંયા જાજરૂ જવાનું છે, તમારે અહીંયા કપડાં ધોવાના છે કે બીજી કંઈ પણ વસ્તુ. તો એ બાબતથી જોવા જઈએ તો દરેક ગામડું ક્યાંક ને ક્યાંક આવી રીતે કોઈ રોગોમાં સપડાયેલું હોય જ છે. પણ કોલેરાની વાત પર ફરી એક વખત આવીએ તો જેવી રીતે તમે વાત કરી કે મૂળ કારણ, મુખ્ય કારણ કયું હોઈ શકે કોલેરામાં સ્પ્રેડ થવા માટેનું, શું છે મહત્વનું કારણ? જે કોલેરા માટેનો જે બેક્ટેરિયા રિસ્પોન્સિબલ છે એ વિબ્રિયો કોલેરા કરીને બેક્ટેરિયાનું નામ છે. આમ જોવા જઈએ આપણે તો એક એની લાઈફ સાયકલ સમજવી જરૂરી છે કે એ બેક્ટેરિયા આવે છે ક્યાંથી, કઈ રીતે આવે છે. કોલેરાની જે બેક્ટેરિયા છે એ મોટેભાગે ઘણા બધા લોકોમાં હોય છે, પણ વધારે પડતા લોકોમાં એના કોઈ લક્ષણ દેખાતા નથી હોતા. એ નોર્મલી પેટની અંદર હોય, પેટની અંદર આવ્યા પછી એનું ઇન્ફેક્શન થયા પછી આપણને ઘણીવાર બહુ ખ્યાલ ના આવે, પણ ઘણીવાર એ જે ઇન્ફેક્ટેડ કેરિયર કહીએ આપણે, જેને કે પેશન્ટ નથી પણ કેરિયર છે, તો એ કેરિયર છે એ 7-10 દિવસ સુધી પોતાના મળમાં એ બેક્ટેરિયા છે એ નીકળતા હોય છે. ખાસ કરીને એવા એરિયા છે કે જ્યાં ખુલ્લામાં લોકો શૌચ જાય છે, મળ જાય છે, જ્યાં આજુબાજુ કોઈ જળાશયો છે અને એ જ જળાશયનું પાણી છે એ પાછું ઉપયોગમાં લેવામાં આવે છે. વરસાદનું વાતાવરણ છે જ્યારે પાણી ભરાઈ જાય છે અને એ માનો કે મળ છે કે જે ખુલ્લામાં શૌચ કરેલું છે, એ તો એ બગાડવાળું પાણી છે એ નદીમાં, નાળામાં, સરોવરમાં છે એ પાછું મિક્સ થાય છે, માખી થાય છે. અત્યારે માનો કે આપણે જોતા હશું બારે કે વરસાદ શમી જાય ને થોડો ઘણો તડકો નીકળે તો ખૂબ જ ગંદવાળ અને માખી આવે, તો માનો કે મળ ઉપર અથવા તો એવા કોઈ જળાશય છે એ માખીના સંપર્કમાં આવ્યા, એ માખી ઉડતી ઉડતી બધે બેસે, તમારા ઘરમાં બેસે, કપડાં ઉપર બેસે, વાસણ ઉપર બેસે, બારે શાક માર્કેટમાં ગયા હોય તો એ શાકભાજી ઉપર, ફળો ઉપર બેઠી હોય, ખુલ્લી લારીમાં ખુલ્લું ખાવાનું છે એના ઉપર બેઠી હોય,
તો એ બેક્ટેરિયા એ માખીના પગમાં ચીપકી જતા હોય છે અને આ રીતે ટ્રાન્સમિટ થતા હોય છે. હવે તમે જ્યારે કાં તો એ ગંધવાળવાળું પાણી પીવો છો કે જેમાં એ બેક્ટેરિયા રહેલા છે, અથવા તો એવો ખોરાક લ્યો છો કે જે આ રીતે માખી દ્વારા, અથવા તો કોઈએ માનો કે આમ જોવા જઈએ તો શાકભાજી કે ફ્રૂટ ધોયું છે પણ એ જે પાણીથી ધોયું છે એ પાણી સારું નથી પાણી, તો એ કન્ટામિનેટેડ એ તમે જમો છો, તો એ રીતે કોલેરા તમારા શરીરમાં પ્રવેશ કરતો હોય છે. એટલે જે રીતે અમારા બધા દર્શક મિત્રો સાંભળે છે તો તમને એટલું ખાસ કહેવાનું કે અહીંયાથી હું કહી શકું એ લોકોને કે તમે જે પણ ફળ ફ્રૂટ કે કાંઈ પણ તમે શાકભાજી લ્યો છો ને વ્યવસ્થિત ચોખ્ખા પાણીમાં ધોવાનું રાખો. અને રાજકોટમાં ઘણી બધી એવી જગ્યા છે જ્યાં પણ હજી સુધી જાજરૂ અવેલેબલ નથી ઘરે ઘરે, તો એમને પણ ખાસ ધ્યાન રાખવાનું કે એ બાબતની પણ તકેદારી રાખવામાં આવે. આવીએ બીજા સ્ટેપ ઉપર કે વાત તો થઈ ગઈ છે કે આવી રીતે ફેલાય છે, પછી એમાં લક્ષણ કેવા હોય છે? મોટે ભાગે કોલેરાને છે ને મહામારી કહેવામાં આવતી હોય છે. મહામારી એને એટલા માટે કહેવામાં આવતી હોય છે કારણ કે લગભગ અત્યાર સુધી આજના સમયમાં પણ વર્ષે 1.5-4 લાખ જેટલા કેસ વર્લ્ડવાઇડ થતા હોય છે કોલેરા માટેના, જેનાથી ઘણા ખરા ઇન્ડિયા અને આફ્રિકામાં થતા હોય છે, અને ઓવરઓલ 4% જેટલી મોર્ટાલિટી રેટ હોય છે આમાં. એટલે અત્યારે જે પ્રમાણે WHO પ્રોટોકોલ છે, તો કોઈ એવો એરિયા છે કે જે આ બધા ક્રાઇટેરિયામાં લાગુ પડે છે અને ત્યાં કદાચ શરૂઆતમાં જ 1-2 કેસ આવે છે તો પણ એને એક એપિડેમિક જાહેર કરી દેવામાં આવે છે, કારણ કે એનું રીઝન એ છે કે ફેલાય બહુ ઝડપથી છે. તમે ખાઓ છો અને તમે તમારા શરીરમાં એ વાયરસ ગયો, તો એ વાયરસનું લક્ષણ શું છે? તો વાયરસનું લક્ષણ એ છે કે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉલટી અને ઝાડા કરે, એટલે બીજું વધારે અને એ ઝાડામાં ગંદવાડ કરે છે. હા, એટલે એ ઝાડા થાય છે તો એની અંદર ફરી પાછા એ બેક્ટેરિયા જાય છે, મિક્સ થાય છે, વરી પાછું કોઈ બીજા વ્યક્તિને ઇન્ફેક્ટ કરે છે, એટલે એ રીતે એક આખી સાયકલ બની જાય છે, થઈ જાય છે. મોટે ભાગે આટલું વારંવાર અને આટલું ઝડપથી ઝાડા ઉલટી છે બીજી કોઈ અન્ય બીમારીમાં કોલેરાની કમ્પેરિઝનમાં નથી થતા હોતા આટલા બધા. એટલે ખાસ કરીને જે શરીરમાં નમકનો ભાગ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, આપણે બાયકાર્બોનેટ છે, શુગર છે, આ બધું ધોવાઈ જાય છે, શરીરમાંથી નીકળી જાય છે, અને પાણીનો ભાગ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં ઓછો થઈ જાય છે. ઘણીવાર એટલી હદે ઓછો થઈ જાય છે કે આમ શરીરમાં આપણે જોવા જઈએ તો લગભગ ઘણીવાર અમુક પેશન્ટને 1 દિવસની અંદર 4-5 લિટર પાણીનો ભાગ શરીરમાંથી નીકળી જતો હોય, એટલે ઓલમોસ્ટ જોવા જઈએ તો શરીરનું 80% પાણી તો તમારે છે એ નીકળી જાય બીમારીના કારણે આવું થતું હોય. એટલે એને કારણે ઓવરઓલ જે એની સિવિયરિટી જણાતી હોય છે અને અમુક પેશન્ટ પછી કોમામાં જાય કે મૃત્યુ પણ થઈ શકતું હોય, આટલા હદ સુધી પણ થઈ શકે છે. અચ્છા, જે રીતે હવે તમે વાત કરી તો ફરી એક વખત એમાં થાય છે કે ઘણા બધા લોકો તો અવેર જ નથી હોતા કે કોલેરા થયો છે, કે એમાં શું સાવચેતી રાખવી જોઈએ. તો ત્યારે જેવી રીતે ડૉક્ટર સાહેબે વાત કરી કે ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ તમને એવું લાગે કે કોલેરા થયો છે તો તમે તમારા માટે પણ ધ્યાન રાખો ને બીજા વ્યક્તિ માટે પણ ધ્યાન રાખો. હવે રોગ થાય છે એના લક્ષણ પણ ખબર છે, પણ જ્યારે સારવારની વાત આવે ને ત્યારે ઓલવેઝ લોકો ગાફલત મારીએ છે કે ડૉક્ટર પાસે જાવું ના જાવું, ઘરે ઘરગથ્થુ ઉપચાર કરીએ. તો એવા કયા કયા સ્ટેપ્સ આમાં હોય છે કે જેમાં હોસ્પિટલે જવું જોઈએ કે ઘરેથી જ સારવાર થઈ જાય છે? મોટે ભાગે આપણે થોડી અવેરનેસ રાખીએ તો આપણને ખ્યાલ તો હોય જ કે આપણે કેવા એરિયામાં રહીએ છીએ, કે આપણી આજુબાજુ ગંદકીનું પ્રમાણ, માખીનું પ્રમાણ, બગાડનું પ્રમાણ કેવું છે, આપણું પાણી છે એ ક્યાંથી આવે છે, ફિલ્ટર થયેલું છે નથી, આપણને થોડી અવેરનેસ તો હોય જ છે. એ બાબતને ધ્યાન રાખતા સાથે સાથે જો 24 કલાકમાં 3 કે એનાથી વધારે વાર આપણને ઝાડા થાય અને સાથે સાથે ડિહાઈડ્રેશન એટલે પાણી કે અભાવના લક્ષણો હોય, કે એમાં શરૂઆતના લક્ષણો એવા હોય કે આપણને બહુ તરસ લાગે, એક જ લક્ષણ જોવા માંડે કે આપણને વારંવાર પાણી પીવાની મન થાય, બીજા આગળ જતા લક્ષણો એવા હોય કે સુસ્તી લાગે, આમ મોઢા ઉપરથી નૂર વયું ગયું હોય, આંખ ઊંડી ઉતરી ગઈ હોય, આમ માનો કે આપણે ચામડીને ટચ કરીએ તો આપણી ચામડી ઇલાસ્ટિક હોય તો ફટ પાછી બેસી જતી હોય, તો એ ચામડી આમ જેમ ઘણીવાર વડીલોની ચામડી કેવી હોય કે આપણે પકડીએ આમ નાનકડી ચીપટી ભરીએ તો એ જકડાયેલી રહેતી હોય થોડી, તો એવા લક્ષણો જોવા મળે તો એનો મતલબ એમ કે ડિહાઈડ્રેશન પ્રોગ્રેસ થઈ રહ્યું છે, તો તુરંત જ નજીકની કોઈ પણ હોસ્પિટલમાં આપણે પહોંચી જવું જોઈએ. જી, અને સારવારની તરફ આગળ વધીએ તો હોસ્પિટલની તો સરે વાત કરી દીધી આપણને. મારા મમ્મી કાંઈ પણ મને થાય ને એટલે એમ કહે છે કે લીંબુ પાણી પી લે ને, આ કરી લે ને, તો આવા ઘરગથ્થુ ઉપચાર જે છે એ કોલેરા માટે યોગ્ય કહેવાય કે કઈ રીતે? એનો પહેલો સ્ટેપ તમે કહેજો કે કદાચ કોઈને કાંઈ પણ થયું છે, જે તમે પહેલાં તો પાણીની જ વાત કરી, તો કઈ રીતે ઘરે સારવાર લેવી જોઈએ કોલેરા માટે? એટલે બેઝિકલી જેમ આપણે સમજીએ તો પાણીનો અભાવ સર્જાય છે, પહેલા તો એ જ વાત, તો આપણે કરવાનું શું છે કે પાણી પાછું શરીરમાં નાખવાનું છે, નમકનો અભાવ સર્જાય છે,
તો નમક નાખવાનું છે, અને શુગરનો અભાવ સર્જાય છે તો શુગર નાખવાનું છે, લીંબુ પાણી આવી જાય છે આપણે. એટલે આપણે બેઝિકલી જે ORS આપણને બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળેલું છે, બહુ ગવર્નમેન્ટ દ્વારા અને WHO દ્વારા પણ આનું ખૂબ સારી રીતે અવેરનેસ માટે કેમ્પેઇન કરવામાં આવતા હોય છે, તો કદાચ તમે એવા એરિયામાં રહ્યો છો કે જ્યાં ORS નથી. દરેક સરકારી PHC CHC ઉપર ORS ફ્રીમાં અવેલેબલ હોય જ છે, પણ કોઈ એવા એરિયામાં છીએ કે આપણે કદાચ હજી નથી લાવી શકીએ એમ, તો ઘરે ORS કઈ રીતે બનાવી શકાય? તો 1 લિટર પાણીની અંદર આપણે 1/2 ચમચી મીઠું જી, રૂટીન નમક અને 6 ચમચી જેટલી શુગર જી, આટલું આપણે મિક્સ કરી દઈએ એટલે આ હોમમેડ ORSની ફોર્મ્યુલા થઈ. ઓબ્વિયસલી હોસ્પિટલનો પર્યાય નથી એ, પણ કદાચ તમે હોસ્પિટલે પહોંચો ત્યાં સુધી તમારી તબિયતને જાળવવા માટે અને મદદરૂપ થવા માટે આ છે. અને મોટે ભાગે અમે એક બ્રોડ ક્રાઇટેરિયા એવો હોય છે કે તમે જેટલી વાર ટોયલેટ જાઓ, એકવાર તમે ટોયલેટ જવું પડ્યું લૂઝ મોશન થયા, તો સામે તમારે 1/2 લિટર 500-600 ml જેટલું ORS પી લેવાનું. ટૂંકમાં પેલું કહેવાય ને કે જેટલું શરીરમાંથી પાણી નીકળે છે એટલું જ તમારે ઇન્ટેક કરવું જરૂરી છે. એના માટે ખૂબ જ મજા આવી સર તમારી સાથે વાત કરીને. પણ આ વાતોમાં વચ્ચે અહીંયા તો વાત આમ તો કોલેરાની વાત તો અહીંયા પૂરી થાય છે, પણ સર સાથે ફરી એક વખત વાત એ કરવી છે કે એક લોકોમાં છે ને ક્યારેક ક્યારેક એવી ગેરસમજ હોય છે કે કોઈ પણ રોગ થવો એની ઉપર સારવાર ના લઈએ. જેમ કે કોવિડ વખતેની વાત લઈએ કે કોઈ બીજો કોઈ પણ ચેપી રોગ હોય તો લોકોને એવું લાગે કે આ તો થઈ જશે, આમાં તો ક્યાં કંઈ વાંધો આવે એમ છે. તો લોકોને એના માટે તમે કઈ એવી સૂચન આપવા માંગશો કે લોકો ધ્યાન રાખે કે કોઈ પણ રોગ થાય કે કંઈ પણ આવું થાય તો એના માટે શું સારવાર એમને એમ પણ ઘરે લેવી જોઈએ? એટલે બેઝિકલી પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, આ આપણે સાંભળીએ જ છીએ ને આપણને ખ્યાલ છે. તો આપણે જેમ આગળ વાત થઈ કે કઈ રીતે ફેલાય છે, તો પહેલાં તો પાણી, તો આપણે જે કાંઈ પણ પાણી છે તો એ ફિલ્ટર્ડ વોટર પીવાનો આગ્રહ રાખીએ. ઘણીવાર થોડીક અમુક માન્યતાઓ હોય છે લોકોમાં કે હવે જે મિનરલ વોટર હોય એની અંદર અમુક પોષણ તત્વો પણ ખવાઈ જતા હોય છે, વિટામિન ઓછા થઈ જતા હોય છે, તો એ ગ્રોસલી બહુ એવું હોતું નથી અને એ કંઈ એવા પ્રમાણમાં પણ નથી હોતું કે જે તમારા શરીરને ઇફેક્ટ કરે. એટલે ફિલ્ટર્ડ વોટર ઇઝ અ મસ્ટ, કે એ તો આપણે લેવાનું જ છે. કદાચ કોઈ પણ કારણસર ફિલ્ટર વોટરની અનુકૂળતા નથી આપણે, તો તપેલીની અંદર પાણી ભરી અને પાણીને એકદમ ઉકાળવાનું, બુડબુડિયા બોલે ત્યાં સુધી ઉકાળવાનું, પછી એ પાણીને ઠરવા દેવાનું, પછી એ પાણીને ઉપયોગમાં લેવાનું. આ એક વસ્તુ કરી શકીએ. બીજી વસ્તુ છે કે જે આપણે માનો કે બહારથી શાકભાજી ફ્રૂટ લઈ આવીએ છીએ તો એ બધાને આપણે ધોઈને વાપરીએ જી, બને ત્યાં સુધી માનો કે થોડું ઘણું એવું કરી શકાય કે અમુક શાકભાજી અને ફ્રૂટ છે એને રૂટીન જે આપણું પાણી હોય ખાસ એમાં પણ ધ્યાન એ રાખીએ કે જે પેલું બોઈલ કરેલું વોટર છે એ જ આપણે વાપરીએ એ શાકભાજી અને ફ્રૂટને ધોવા માટે. ઘણીવાર અમુક થોડું ઘણું વિનેગર હોય, માનો કે આપણે 10 લિટર જેટલું પાણી હોય એમાં 1 ચમચી જેવું વિનેગર નાખી અને એને આપણે એમાં રિન્સ કરી અને પછી છે ઉપયોગમાં લઈ શકતા હોઈએ છીએ. ત્રીજું છે કે જે પણ ખોરાક ખાઈએ છીએ તો એ ખાસ ગરમ ખોરાક આપણે લેવો, ઠંડો ખોરાક ન લેવો. આજકાલ લોકોને વધારે નથી ગમતું કે રાંધેલું હોય એ 2-3 કલાક પછી પણ જમતા હોય છે લોકો, એટલે ખાસ ગરમ કરેલો અને પકવેલો ખોરાક છે એ આપણે લેવાનો આગ્રહ રાખીએ. ચોથું કે જે માખીનો ઉપદ્રવ રહેતો હોય તો ખાસ તો જે આપણો ખોરાક છે એ ઢાંકેલો રાખીએ, ઘરમાં પાણી છે તો એ પણ ઢાંકેલું રાખીએ, કે પાણી પણ ઘણીવાર આપણે તપેલામાં ખુલ્લું પડ્યું હોય ને જો ત્યાં માખી બેસે તો પણ ફેલાઈ શકતું હોય, એટલે એ બાબતે આપણે ધ્યાન રાખીએ. અને ખાસ જેમ મને મારા મમ્મી પપ્પા કહેતા ને તમને બધાને પણ કહેતા જ હશે કે હાથ નથી ધોયા જે હાથ ધોઈને બેસ જમવા, એટલે એ જે રીત છે તો એ બસ સાબુથી આપણે હાથ ધોઈ અને હમેશા જમવાનો આગ્રહ રાખીએ તો મારા ખ્યાલથી આપણે એમાં રક્ષણ મેળવી શકીએ. જી, સાબુન સે હાથ ધોએ કે નહીં આપને ભી. તો થેન્ક યુ સો મચ ડોક્ટર વંદન, તમારી સાથે અમારા દર્શક મિત્રોને લાગે કે મિત્ર બનીને તમે વાત કરી છે એમની સાથે, ખરેખર બહુ મજા આવી. તો સરે તમના તરફથી ઘણા બધા સ્ટેપ્સ કહ્યા કે કઈ કઈ વસ્તુમાં ધ્યાન રાખવું જોઈએ, પણ હું પણ કહીશ કે શાકભાજીને ધોઈને તમે એનો ઉપયોગ કરો, ફળ છે, ખાસ તમારા ઘરના પાણીના ટાંકા એ તો તમારે 1-2 મહિને ક્યારેક ચોખ્ખા રાખવા જોઈએ, કેમ કે પાણી છે ને આપણા શરીરમાં સૌથી વધારે મહત્વનો ભાગ ભજવે છે. અને આવી જ ઘણી બધી વાતો તમારી સાથે લઈને અમે આવતા રહીશું અમારા રાજકોટ પર, જોવાનું ભૂલતા નહીં અને અમારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મળીએ છીએ ફરી એક અમારી એક્સપર્ટ ટોકમાં અવર રાજકોટ પર.